કેમ છો મારા આવડા વિદ્યાર્થી મિત્રો, મજામાં ને મજામાં જ છો. ધોરણ 11 ની અંદર એક ચેપ્ટર છે જેનું નામ છે કાર્ય ઉર્જા ને પાવર. નીટ 2016 ની અંદર સરસ મજાનો ક્વેશ્ચન પૂછાણો છે કે બે સમાન ગોળાઓ એક એ અને બી ના વેગ અનુક્રમે 0.5 મીટર પર સેકન્ડ તથા બીજાનો વેગ એકો છે મિત્રો -0.3 મીટર પર સેકન્ડ ના વેગથી એક પરિમાણમાં ગતિ કરતા સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે. ગતિ કરે છે મિત્રો એક પરિમાણમાં, એટલે વન ડાયરેક્શન થઈ, અને પાછું જે અથડામણ છે મિત્રો કેવું છે? સ્થિતિસ્થાપક. સ્થિતિસ્થાપક નો મતલબ શું થયો? વેગમાનનું સંરક્ષણ થાય અને કુલ ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થાય. અથડામણ પછી ગોળાઓ બી અને ગોળા એ ના વેગ અનુક્રમે કેટલા મળશે? ઓકે, બરાબર સમજીએ. ગોળો એ છે, ગોળો બી છે. આજે મિત્રો કિસ્સો લીધો એ અથડામણ પહેલાનો છે, મતલબ કે સંઘાત પહેલા. ગોળા એ નો જે વેગ છે 0.5 તમને આપી દીધો છે ઓલરેડી, 0.5 મીટર પર સેકન્ડ, અને પોઝિટિવ છે, પોઝિટિવ એટલે આ રીતના ગતિ કરતો હોય. અને બીજો ગોળો છે બી, એ બી ગોળાનો વેગ છે -0.3. માઇનસ બેતેવ છે, માઇનસ મતલબ કે પોઝિટિવ ની કઈ ડાયરેક્શન વિરુદ્ધ, એટલે આ રીતના આવશે. આ ધન દિશામાં હશે, આ ઋણ દિશામાં છે. ઓકે, અથડામણ પછી અથડામણ કેવું છે મિત્રો? સ્થિતિસ્થાપક છે. હવે બંને ગોળા અથડાય એ અને બી, એ અથડાય બી સાથે, એટલે ફરી આ રીતના ટ્રાન્સલેટ થશે એનર્જી. એ કઈ બાજુ આવશે? આ બાજુ. તો એ ગોળો આ બાજુ આવશે ગતિ કરી, અને બી ગોળો ભટકાઈને આ રીતના જશે, એટલે કે આ ડાયરેક્શનમાં જાય. અને જ્યારે તમને સ્થિતિસ્થાપક અથડામણ કે અને બંને ગોળાના મિત્રો દળ સમાન હોય તો અથડામણ બાદ શું થાય? તો કે બેના વેગની અદલા બદલી થાય, રાઈટ? ચલો, એનો વેગ કોણ પ્રાપ્ત કરે? બી. તો આ બી છે, આનો વેગ કેટલો? તો 0.5. તો ઓલરેડી આ 0.5 થઈ ગયો. કઈ ડાયરેક્શનમાં ગતિ કરે? ધન દિશામાં, એટલે પ્લસ એનો વેગ આવશે. ક્લિયર? બી જે છે એ ગોળો અથડાયા બાદ આ રીતના જશે, તો એ તો આપણે બતાવી દીધું ઓલરેડી. હવે જોઈએ એ ગોળો બી સાથે અથડાય ક્યાં જશે? વિરુદ્ધ ડાયરેક્શનમાં. તો અહીંયા જશે એ ગોળો. હવે એ ગોળાનો વેગ કેટલો થાય? તો કે જેટલો બી નો હોય એટલો. તો બી નું કેટલો હતો આપણી પાસે ઓલરેડી? 0.3. અહીં 0.3 છે. અથડાયા બાદ આ બાજુ જાય, એટલે કઈ ડાયરેક્શનમાં જાય? નેગેટિવ, એટલે શું આવશે? માઇનસ. માત્ર ને માત્ર વેગની શું થી? અદલા બદલી થી. જે એનો વેગ હતો એ કોનો થઈ ગયો મિત્રો? બીનો વેગ. અને જે બીનો વેગ હતો એ કોનો થઈ ગયો મિત્રો? એનો વેગ. માત્ર ને માત્ર ડાયરેક્શન બદલાય. તો આપણે જે સાચો આન્સર છે કયો છે મિત્રો જોઈએ, એ -0.3. ઓકે, એમ અહીંયા છે. અને બી નું 0.5, તો અહીંયા છે મિત્રો 0.5 મીટર પર સેકન્ડ. તો આપણો કરેક્ટ આન્સર શું થશે? એ. તો બીજા ત્રણ ઓપ્શન જોવાના જ નથી રહેતા, કારણ કે એકચ્યુઅલી આપણે જે કરેક્ટ આન્સર છે એ ડાયરેક્ટલી મળી જશે. આગળના વિડીયો જોવા માટે મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ માય ફ્રેન્ડ્સ.